નમસ્કાર, હું ડૉક્ટર મનોજ જોશી. મન એક હાસ્ય ગઝલ કે જેને પરિભાષાની અંદર હઝલ કહેવામાં આવે છે એ હઝલ રજૂ કરું છું. શિયાળો બરાબર જામી રહ્યો છે ત્યારે એક શિયાળુ હઝલ. સતત શાક રીંગણનું ખાવું પડે છે, સતત શાક રીંગણનું ખાવું પડે છે, શિયાળા મુજબ ગોઠવાવું પડે છે. સતત શાક રીંગણનું ખાવું પડે છે, શિયાળા મુજબ ગોઠવાવું પડે છે. ને કઢી દાળ સબ્જીથી ચાને ઉકાળો, કઢી દાળ સબ્જીથી ચા ને ઉકાળો. બધે ગીત આદુનું ગાવું પડે છે, બધે ગીત આદુનું ગાવું પડે છે. આપણે જાણીએ છીએ કે આદુની બોલબાલા શિયાળામાં વધી જાય છે, એટલે કઢી દાળ સબ્જીથી ચા ને ઉકાળો, બધે ગીત આદુનું ગાવું પડે છે. ને શેર સાંભળજો, રજાઈ કે બ્લેન્કેટ ત્યાગીને દરરોજ, રજાઈ કે બ્લેન્કેટ ત્યાગીને દરરોજ, મહાવીર કે બુદ્ધ થાવું પડે છે, મહાવીર કે બુદ્ધ થાવું પડે છે. આ મહાભિનિષ્ક્રમણ જેટલું જ અઘરું કામ છે. શિયાળામાં બ્લેન્કેટમાંથી બહાર નીકળવું એ મહાભિનિષ્ક્રમણ કરતાં જરાય ઉતરતું નથી. રજાઈ કે બ્લેન્કેટ ત્યાગીને દરરોજ, મહાવીર કે બુદ્ધ થાવું પડે છે. ને બહાદુર થઈને જઈ બાથરૂમમાં, બહાદુર થઈને જઈ બાથરૂમમાં, બધા નોંધ લે એમ નાહવું પડે છે, બધા નોંધ લે એમ નાહવું પડે છે. ને છેલ્લો શેર છે, શરમમાં જો સ્વેટર ને ટોપી ન પહેરો, શરમમાં જો સ્વેટર ને ટોપી ન પહેરો, કદી પાળીઓ થઈ પૂજાવું પડે છે, શરમમાં જો સ્વેટર ને ટોપી ન પહેરો, કદી પાળીઓ થઈ પૂજાવું પડે છે. સતત શાક રીંગણનું ખાવું પડે છે, શિયાળા મુજબ ગોઠવાવું પડે છે. થેન્ક યુ.